નમસ્કાર. આ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય આપ સૌનું સ્વાગત કરે છે. એના નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તક આજે ત્રીજો શનિવાર એટલે મહિલા વક્તા શ્રેણી અંતર્ગત આપણને પ્રાપ્ત થયા છે દેવાંગી ભટ્ટ. એમનો પરિચય, સ્વાગત છે દેવાંગીબેન આપનું. હમણાં જ અમે વાત કરી કે સમય કપરો છે, એક મૂડ આપણો દરરોજ કંઈક ને કંઈક સમાચારોથી દુઃખી થતો આવ્યો છે, અને આવા કપરા સમયમાં આપણા શ્રેષ્ઠ મિત્ર પુસ્તક જ હોઈ શકે. અમે બહુ ઉમંગથી ગયા મહિને વિચારેલું કે આવતા મહિનેથી આપણે લાઈવ લાઇબ્રેરી ખાતે આ પુસ્તકની શ્રેણી કરી શકીશું, બટ અનફોર્ચ્યુનેટલી આપણે કરી શક્યા નથી. પણ એનીવેઝ, આ અત્યારે નવરાત્રિ પણ ચાલે છે, આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બહુ જલ્દી આપ આ શક્તિ આપો બધાને કે આ રોગમાંથી અમે મુક્ત થઈને હેમખેમ અમારી ફરી પાછી રાબેતા મુજબની પ્રવૃત્તિઓ કરી શકીએ. ત્યાં સુધી આવી રીતે જ લાઈવ થવાનું છે, લાઈવ ગુજરાતી મિનિંગમાં પણ આપણે જીવંત થવાનું છે પુસ્તકના માધ્યમથી, અને એના માટે આજે ખૂબ સુંદર પુસ્તક લઈને આપણી સમક્ષ દેવાંગીબેન આવ્યા છે. કેટલાક વાચકો, કેટલાક પુસ્તકો એવા હોય છે કે જેના માટે અમે તમને એવું કહેતા હોઈએ છીએ કે તમારે જરૂર વાંચવું જોઈએ. કેટલાક પુસ્તકો એવા હોય છે કે જેનો કોઈ ઉઘાડ કરી આપે ને તો આપણને વધારે મજા આવે, અને એ ઉઘાડ કરવા માટે જે સક્ષમ કે યોગ્ય વ્યક્તિ છે એ યોગ્ય વ્યક્તિને આપણે જયારે પ્રાપ્ત કરી શકીએ ત્યારે આ ઉઘાડ વધુ તેજોમય બનતો હોય છે. અને મને ખૂબ આનંદ છે કે આપણને એ વ્યક્તિ આજે પ્રાપ્ત થઈ છે. દેવાંગી ભટ્ટ એ પ્રાધ્યાપક, આમ તો 2 દાયકા 20 વર્ષ સુધી એમણે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે એમની ફરજ બજાવી, પણ એમને જીવનનો અર્થ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક થવા કરતા એક રંગકર્મી થવામાં, એક લેખક થવામાં, એક પુસ્તક પ્રેમી થવામાં વધુ લાગ્યો હશે. એટલે જ એમણે આ જોબ છોડી અને હવે ફૂલ ટાઈમ એમનો પૂરો સમય એ રંગકર્મી તરીકે અને લેખક તરીકે વિતાવી રહ્યા છે. એમના 7 પુસ્તકો પ્રસિદ્ધ થયા છે, અને એમાંથી એને એક પુસ્તકનું એમણે જે અનુવાદ કર્યો છે, શ્રી રામ સ્વરૂપના ચર્ચિત પુસ્તક હિન્દુઇઝમ, એની પ્રસ્તાવના પદ્મભૂષણ ડેવિડ ફ્રોલીએ લખેલી છે. તેમની મેગેઝિન્સ માટે વાર્તાઓ અને લેખ પણ લખે છે. દેવાંગીબેન, હું ભૂલતી ન હોઉં તો આપ ખૂબ સુંદર તળપદી ભાષામાં કાવ્યો પણ લખો છો, કવિતાઓ પણ લખો છો, અને એ પણ મજાના હોય છે. રંગભૂમિના લેખન માટે એમને સંગીત નાટક અકાદમી, ભવન્સ કલ્ચરલ સેન્ટર અને INT દ્વારા અનેકવાર પુરસ્કૃત કરવામાં આવ્યા. 7 નવલકથા નવભારત દ્વારા પ્રકાશિત થઈ છે. 20 વર્ષથી થિયેટર અને ટેલિવિઝન સાથે સંકળાયેલા છે. અને એટલું જ નહીં, એમણે જે નાટકો લખ્યા છે, ચિત્રલેખા, ભવન્સ નાટ્ય સ્પર્ધામાં એમને શ્રેષ્ઠ નાટકના 8 એવોર્ડ મળ્યા. જમીન સમય સાક્ષી છે, એમને પણ સંગીત નાટક અકાદમીના એવોર્ડ મળ્યા. એમણે એમના પરિચય બહુ ટૂંકો આપ્યો છે, બહુ લો પ્રોફાઇલ રહીને, પણ મને ખબર છે કે એમણે ખૂબ જ 2 દાયકા સુધી કામ કરવું અને સક્ષમ રીતે કામ કરવું એ એમના બહુ જ વિનમ્રતાથી એમણે એ વાત છુપાવી છે એમના પરિચયમાં. પણ એમની ખ્યાત બહુ ખ્યાતનામ રંગકર્મી છે, ખૂબ સુંદર લેખન કાર્ય પણ કરે છે, ખૂબ સુંદર અભિનય પણ કરે છે, અને આજે આપણને એક સુગ્ન વાચક તરીકે એમનો પરિચય થવાનો છે. પુસ્તક વિશે હું એટલા માટે કહી નાખું કે એના માટેની અધિકૃત વ્યક્તિ આપણને જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે આપણે એને પૂરતો સમય એમને જ આપીએ એ વધારે યોગ્ય છે. તો હવે આપની વચ્ચેથી હું રજા લઉં અને પ્રસ્તુત કરું છું દેવાંગી ભટ્ટ. સ્વાગત છે દેવાંગીબેન. થેન્ક યુ સ્વાતિબેન, તમારો ખૂબ ખૂબ આભાર, સાથે સાથે સૈયાજી લાઇબ્રેરીનો પણ આભાર. પુસ્તકો વિશે વાત કરવાની હંમેશા મજા પડે છે, અને આઈ એમ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ ધીસ ઇનિશિયેટિવ. અહીંયા જેટલા લોકો જોડાયેલા છે કે પછી ભવિષ્યમાં આ રેકોર્ડિંગ જોવાના છે, તમામનું સ્વાગત છે.
આજે હું જે પુસ્તક વિશે વાત કરવાની છું એનું નામ છે બેંગાલ નાઇટ્સ અને એના લેખક છે મિર્ચા યુક્લિડ. હું પુસ્તકની કથા અથવા તો પુસ્તકના લેખન વિશે વાત કરું એ પહેલા થોડું હું એના ઇતિહાસ વિશે કહી દઉં. મિર્ચા યુક્લિડ એક રોમેનિયન ફિલોસોફર હતા અને આપણા ખ્યાતનામ લેખિકા મૈત્રેયી દેવી સાથે જીવનના શરૂઆતના તબક્કામાં એમનો એક સંબંધ રહેલો, પ્રેમ જેવું કંઈક હતું. એ થોડા મહિનાનો જે પ્રેમ સંબંધ હતો, જે ક્યારેય લગ્નમાં ન પરિણમી શક્યો, એની સ્મૃતિ રૂપે મિર્ચા યુક્લિડે બેંગાલ નાઇટ્સ લખેલી અને બેંગાલ નાઇટ્સના કાઉન્ટર પાર્ટ સ્વરૂપે મૈત્રેયી દેવીએ નહન્યતે લખી. આપણી ભારતની લગભગ તમામ ભાષાઓમાં નહન્યતે અનુવાદિત થઈ છે, સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે, ખાસી ચર્ચિત બુક છે. પણ એની જે ઓરિજિનલ કૃતિ, એનો જે કાઉન્ટર પાર્ટ છે, જે મિર્ચા યુક્લિડે આપેલો 1933માં, એ બેંગાલ નાઇટ્સ હજી બહુ એક્સેસિબલ નથી. તો આજે હું એના વિશે વાત કરવાની છું. સૌથી પહેલા હું એના કથાનક વિશે કહી દઉં, એની પછી આપણે એના નહન્ય તેના સંધાન વિશે વાત કરીશું. તો વાત કંઈક એવી છે કે 1929માં, ઓલમોસ્ટ બિફોર 100 યર્સ, એક યુરોપિયન છોકરો ભારતમાં આવે છે. 22-23 વર્ષનો છે અને એનું નામ છે એલન. ભારતમાં એ જુદી જુદી જોબ કરે છે અને ફાઇનલી ન્યૂ ઇન્ડિયા કેનલાઇઝેશન નામની એક કંપનીમાં જોડાય છે. એના પ્લાન્ટ્સ જુદી જુદી જગ્યાએ નખાઈ રહ્યા છે, એટલે એલન ટ્રાવેલ કરતો રહે છે. એ જ કંપનીમાં એના એક સિનિયર અધિકારી છે, એન્જિનિયર છે, એમનું નામ છે નરેન્દ્ર સેન. તો નરેન્દ્ર સેન એલનની સાથે બહુ વોર્મ છે, બહુ માયાળુ છે, એની સાથે સરસ રીતે વાત કરે છે. તો એ બંનેની વચ્ચે ફ્રેન્ડલી ટર્મ્સ ઊભી થાય છે. દે આર નોટ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ, કારણ કે નરેન્દ્ર સેન તો ખાસા 55-56 વર્ષના છે, એલન તો 22-23 વર્ષનો યુવાન છે. પણ એ બંનેની વચ્ચે એક બોન્ડ ઊભો થાય છે. હવે બને છે એવું કે એક વખત એલન બીમાર પડે છે અને એને કલકત્તાના સેનેટોરિયમમાં દાખલ કરવામાં આવે છે. નરેન્દ્ર સેન એની ખબર જોવા આવે છે અને એને કહે છે કે એલન, તું અહીંયા ઇન્ડિયામાં એકલો છે, કોઈ તારી સંભાળ રાખવા માટે નથી અને તું હજી ઇન્ડિયાના એન્વાયરમેન્ટ સાથે બહુ એક્વેન્ટેડ પણ નથી. તો ડૂ વન થિંગ, કે મારું ભર્યું પૂર્યું કુટુંબ છે, વિશાળ ઘર છે મારું, તો તું અમારી સાથે આવીને થોડોક સમય માટે રહે, તું એ સચવાઈ જઈશ અને વી વિલ લાઈક ઇટ. હવે એલનને આ ઓફર સ્વીકારવામાં ક્યાંક હેઝિટેશન છે, ખચકાટ છે. એનું કારણ એ છે કે જેમ કોઈ પણ યુરોપિયન યુવાનની હોય, એમ એલનની લાઈફસ્ટાઈલ થોડી બોહેમિયન છે. રોજ રાત્રે મિત્રો સાથે ડ્રિંક્સ લે છે, પછી જુદી જુદી ગર્લ્સને સતત ડેટ કરે છે, નાઇટ લાઈફ છે, ડ્રગ્સ ટ્રાય કર્યા છે. અને એલન જાણે છે કે એક ભારતીય કુટુંબમાં આ બહુ સ્વીકૃત વસ્તુઓ નથી. ભારતીય કુટુંબો તો ઓર્થોડોક્સ હોય, ત્યાં તો સ્ત્રીઓ પડદા પ્રથા પાળતી હોય, ત્યાં તો પૂજા થતી હોય, આ પ્રકારનું એનું વિઝ્યુઅલાઇઝેશન છે ભારતીય કુટુંબ માટે. એટલે એને લાગે છે કે જો હું નરેન્દ્ર સેનના ઘેર જઈશ ને તો મારી સ્વતંત્રતા છીનવાઈ જશે. આ ખચકાટની સાથે સાથે એક ફેસિનેશન પણ છે, જે દરેક વેસ્ટર્ન વર્લ્ડની વ્યક્તિમાં હોય છે. એમને છે ને ઇન્ડિયાની લાઇફસ્ટાઇલ જાણવામાં, ભારતીય પરંપરાઓ જાણવામાં, ભારતીય જીવનશૈલી જાણવામાં બહુ રસ છે, કારણ કે એમણે છે ને ઇન્ડિયાને એક મિસ્ટિક ફોગમાં ઊભું રાખીને હંમેશા જોયું છે કે ત્યાં કંઈક રહસ્યમય અધ્યાત્મ છે ઘરોમાં. તો એ ફેસિનેશન પણ છે. તો અલ્ટિમેટલી હી ડિસાઇડ્સ કે આવી તક તો ફરી ક્યાં મળે, કે એક ભારતીયના ઘરમાં રહીને ભારતને જાણવાનું. તો એ નરેન્દ્ર સેનના ઘેર જાય છે. એને એક રૂમ ફાળવી દેવામાં આવે છે વિશાળ ઘરમાં, ભવાનીપુરમાં એમનું ઘર છે કલકત્તાના. શરૂઆતના થોડા દિવસ એલન ખાલી ઓબ્ઝર્વ કરે છે કે ઘરમાં કોણ છે, કઈ રીતે જીવે છે. તો ઘરમાં નરેન્દ્ર સેન છે, એમના પત્ની છે, એમની બે દીકરીઓ છે. પહેલી દીકરી, મોટી દીકરી જે છે, એનું નામ મૈત્રેયી, એ 16 વર્ષની છે અને નાની છે ચબુ, એ 7 કે 8 વર્ષની છે. એ ઉપરાંત નોકર ચાકર છે અને બીજા ઘણા બધા રિલેટિવ્સ છે, જેમ આપણે ભારતીય ઘરોમાં હોય કે કાકાઓને મામાઓને દૂરના સગાને બધા આવતા જતા હોય ને રહેતા હોય, એમ પૂરો ભર્યો ભાદર્યો સંસાર છે એમનો. એલન અહીં રહી અને પહેલી વસ્તુ એ નોટિસ કરે છે
કે આ ઓર્થોડોક્સ ફેમિલી નથી, અહીંયા સ્ત્રીઓ પડદા પ્રથા પાળતી નથી, એ તો છૂટથી વાતો કરે છે. મોટી દીકરી તો કોલેજમાં ભણે છે, મૈત્રેયી તો કવિતાઓ લખે છે, સભાઓમાં વાંચન કરવા માટે જાય છે. ઘરમાં પણ ધીરે ધીરે જે ઇન્ટિરિયર છે એમાં એક વેસ્ટર્ન શૈલીનો ટચ આવી રહ્યો છે. એટલે એલનને એવું લાગે છે કે ધીસ ફેમિલી ઇઝ વેરી પ્રોગ્રેસિવ, એઝ પ્રોગ્રેસિવ એઝ અ યુરોપિયન ફેમિલી, આવું એને લાગે છે. બટ સી, ઇન્ડિયન સોસાયટી ઇઝ વેરી કોમ્પ્લેક્સ, એને છે ને એક બહારની વ્યક્તિ માટે સમજવી એટલી બધી સહેલી નથી. કેમ કે બીંગ પ્રોગ્રેસિવ ઇન્ટરનલી એન્ડ બીંગ પ્રોગ્રેસિવ એક્સટર્નલી આર ટુ ડિફરન્ટ થિંગ્સ. તમે કોઈનો પહેરવેશ જોઈને કે તમે કોઈના ઘરનું ઇન્ટિરિયર જોઈને એવું નક્કી ન કરી શકો કે આ માણસ કેટલો આધુનિક છે, કેટલો પ્રોગ્રેસિવ છે, બીકોઝ ઇટ ઇઝ હિયર. પણ એલન એવું માની લે છે કે આ બહુ આધુનિક કુટુંબ છે. રહેતા રહેતા ઘરમાં એની પહેલી મિત્રતા મોટી દીકરી સાથે થાય છે, જેનું નામ છે મૈત્રેયી. એકચ્યુઅલી મૈત્રેયીને અને એલનને બંનેને ઘરના લોકોએ કામ સોંપ્યું છે કે આપણી જે વિશાળ લાઇબ્રેરી છે 4-5 હજાર પુસ્તકોની, એના કેટલોગ્સ બનાવી દો તમે બંને, અને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બધા પુસ્તકોને ગોઠવી દો. એટલે 2 દિવસો સુધી કલાકોના કલાકો ત્યાં એકલા બેસીને કામ કરે છે. એને લીધે બંને વચ્ચે વાતચીત થાય છે, વાતચીત વધતી જાય છે, અને એમાંથી એક ફ્રેન્ડશિપ કલ્ટિવેટ થાય છે. પણ એક વાચક તરીકે જ્યારે આપણે એ આખા સેગમેન્ટને વાંચીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભલે આ લોકો આટલી બધી વાતચીત કરે છે પણ ક્યાંય એમના કમ્યુનિકેશનનો સેતુ જે છે ને તૂટે છે. એ બંને એક વેવલેન્થના માણસો નથી, જે કહેવાય છે એ જ એક્ઝેક્ટલી સમજાતું નથી. જેમ કે એક વખત મૈત્રેયી એવું કહે છે એલનને કે તને ખબર છે કે મને છે ને નાનપણમાં એક વૃક્ષ સાથે પ્રેમ થઈ ગયેલો, અને હું એ થડને મારી બધી જ ખાનગી વાત કહેતી, અને મને ખોટું લાગે ને તો હું એ થડને વળગીને રડવા માંડતી, અને ઘણીવાર તો રાત્રે મને એટલું બધું આવેશ થતો કે હું એ વૃક્ષ પર ચડી અને મારી સાડીનો છેડો ખસેડી અને બ્રાન્ચીસને વળગીને સૂઈ જતી કે જેથી મારી ચામડીને એ વૃક્ષની છાલ અડી શકે. આ વાત સાંભળીને પહેલા તો એલનને એમ લાગે છે કે મજાક કરે છે, કેમ કે વૃક્ષને પ્રેમ કરતી હતી એટલે શું, પણ પેલી તો મજાક નથી કરતી, એ તો બહુ સિરિયસ છે. તો એલનને લાગે છે કે આ તો બહુ વિયર્ડ વાત છે, તો બહુ વિચિત્ર વાત કહેવાય. પછી એને તાર્કિક રંગ આપવા એ પૂછે છે મૈત્રેયીને કે ડુ યુ બિલીવ ઇન પેન્થેઇઝમ. હવે પેન્થેઇઝમ વેસ્ટર્ન વર્લ્ડનો એક એવો ખ્યાલ છે, એટલે આપણે ત્યાં તો પહેલેથી હતો જ, પણ એમને ત્યાં હવે એવી નવી થિયરી છે કે ઈશ્વર એ કોઈ જુદી એન્ટિટી નથી, આ પૃથ્વીના જે કંઈ તત્વો છે, એલિમેન્ટ્સ છે, એ પોતે જ ઈશ્વર છે. અને આપણે તો આમ પણ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, એ જ માનતા આવ્યા છીએ. પણ જ્યાં સુધી મૈત્રેયીનો સવાલ છે, એ ભારતીય દર્શનની ચર્ચા નથી કરી રહી, એ પેન્થેઇઝમની થિયરી પણ નથી ચર્ચી રહી. શી ઇઝ જસ્ટ બીંગ પોએટિક. એ પોતાના જે આવેશ છે, જે નવા નવા ભાવ, 16 વર્ષની છોકરી, અને એ આજથી 100 વર્ષ પહેલાના સમાજમાં કે જ્યાં એના ભાવોને અભિવ્યક્તિ નથી, એની પાસે પાંખ પસારીને ઉડવા માટે આકાશ નથી, એટલે એ શું કરે છે કે નાની નાની વસ્તુઓમાં પોતાના ભાવોનું વહન કરે છે. ક્યારેક બબડાટ કરે છે ખાલી ખાલી, ક્યારેક કવિતા લખતા લખતા રડવા માંડે છે, ક્યારેક વૃક્ષના થડને ચોટીને એને પોતાની કોઈ વાત કહેવા પ્રયત્ન કરે છે. તો આ કંઈ નથી, એનો એકચ્યુઅલી કોઈ અર્થ જ નથી, એની પાછળ કોઈ તર્ક નથી. પણ મિર્ચા બહુ રેશનલ માણસ છે, એ બહુ રિયાલિસ્ટ છે, એટલે એને આ એક્સપ્રેશન સમજાતું નથી, એને આ વિચિત્ર લાગે છે. એણે શું વાક્યો વાપર્યા છે એ વસ્તુને ડિફાઈન કરવા, કે શી હેઝ ડાર્ક ડિઝાયર્સ એન્ડ આઈ વિઝ્યુઅલાઇઝ્ડ ધેટ અ નેકેડ ગર્લ ઇઝ હગિંગ બ્રાન્ચીસ ઓફ અ ટ્રી વિથ ફિયર્સ પેશન. હવે જે એ કહી રહ્યો છે એ એરોટિસિઝમ છે, જ્યારે જે મૈત્રેયી કહી રહી છે એ ફક્ત ઇમોશન્સ છે, એમાં ક્યાંય એરોટિસિઝમ નથી. પણ આ મિસકમ્યુનિકેશન છે, કેમ કે એક યુરોપિયન વિશ્વનો પુરુષ છે અને એક ભારતીય વિશ્વની સ્ત્રી છે, અને બંનેનો દ્રષ્ટિબિંદુ જ જુદું છે દરેક વસ્તુને સમજવાનું. આવી જ રીતે એક વખત બીજી વાત નીકળે છે કે મૈત્રેયી એવું કહે છે કે હું બીજા કોઈને પ્રેમ ન કરી શકું એલન, કેમ કે મારા જે સોલમેટ છે એ તો રવિ ઠાકુર છે,
અને રવિ ઠાકુરે મને કહ્યું છે કે તું તું જ્યાં પણ જાય વિશ્વમાં, પણ તું મારી જ રહીશ હંમેશા, તું બીજા કોઈની થઈ જ નહીં શકે. અને જો એમણે મને આ વાળનો ગુચ્છો આપેલો એ હું લાકડાના બોક્સમાં મૂકી રાખું છું અને રોજ એના પર ફૂલ ચઢાવું છું. આ વાતનો કોઈ અર્થ નથી. એ વાતનો એટલો જ અર્થ છે કે પોતાનીથી હાયર ઇન્ટેલેક્ટના એક માણસ માટે મૈત્રેયને અહોભાવ છે, એને ગુરુની જગ્યાએ ગણે છે. એને જે કોઈ પોતાની વાત નથી સમજી શકતું એ રવિ ઠાકુર સમજી શકે છે. એટલે મનોમન એક બોન્ડ એને ક્રિએટ કરી લીધો છે. બસ આટલો જ અર્થ છે એનો, ભક્તિભાવ છે. મિર્ચાને એવું લાગે છે કે આ વૃદ્ધ માણસ કેવો કહેવાય, કારણ કે રવિન્દ્રનાથ ત્યારે 70 વર્ષના હતા, આ વૃદ્ધ માણસ કેવો વિચિત્ર કહેવાય કે 16 વર્ષની છોકરીને મિસગાઈડ કરી રહ્યો છે. આ એણે જે લખ્યું છે એમાં પણ તમને ક્યાંક સહેજ આમ યુ વિલ ફીલ દેટ આ રાઈટ ફ્લેવર નથી આ વસ્તુની, આ વસ્તુને સમજવા માટેનો આ આ સાચો હેલ્ધી દ્રષ્ટિકોણ નથી. પણ એને નથી સમજાતું, એને અહોભાવ નથી સમજાતો. તો આમ એમની વચ્ચે કન્સિસ્ટન્ટ અણસમજ રહ્યા કરે છે. પણ છતાં એ અણસમજ હોવા છતાં અટ્રેક્શન ઊભું થાય છે. જુઓ, જીવનની બહુ મોટી આયરની છે કે સાથે જીવવા માટે સમજણ જરૂરી છે. પ્રેમ ન હોય તો ચાલે, પણ સમજણ હોવી જોઈએ. પણ પ્રેમ થવા માટે સમજણ જરૂરી નથી. ઘણીવાર બે એવા માણસો વચ્ચે પ્રેમ થઈ જાય છે જે એકબીજાને બિલકુલ જ ન સમજતા હોય. હું દાંતેનું એક્ઝામ્પલ આપીશ કે દાંતેએ પોતાની જે પ્રેમિકા બિયેટ્રિસ માટે લા વિતા નોવા અને ડિવાઇન કોમેડી જેવા સર્વકાલીન મહાન ગ્રંથોની રચના કરી. એ દાંતેએ બિયેટ્રિસને જીવનમાં ફક્ત 2 જ વાર જોઈ, એ પણ 2 કે 3 મિનિટ માટે, અને બિયેટ્રિસ ત્યારે ફક્ત 8 વર્ષની હતી, અને છતાં આજીવન એના પ્રેમમાં એણે સર્જન કર્યું. તો અહીંયા પણ ખબર નહીં કઈ રીતે પ્રેમ ઉભો થાય છે, ખબર નહીં કઈ રીતે આકર્ષણ ઉભું થાય છે, કારણ કે એક્ઝેક્ટલી એ બંને જીવ ક્યારેય એકબીજાને સમજતા જ નથી કે શું કહેવાઈ રહ્યું છે. પણ એ જે એબ્સોલ્યુટ કોન્ટ્રાડિક્શન છે, એ જે એનિગ્મેટિક અપીલ છે, ક્યારેક રહસ્ય હોય ને એ બહુ આકર્ષક હોય, તો એના લીધે એ આકર્ષણ વધતું જાય છે. બંને એકબીજાથી રીસાવાનું મનાવાનું શરૂ કરી દે છે, ક્યાંક એકબીજાનો હાથ પકડી લે છે, એમનામાં જેલસી જન્મ લે છે કે કોઈ બીજા સાથે વાત કરતું હોય તો એક માણસ જેલસ થઈ જાય. આવું બધું એમની વચ્ચે ચાલ્યા કરે છે અને વધતું જાય છે. ઘરના બીજા લોકો આ નોટિસ નથી કરતા. એનું કારણ એ છે કે મૈત્રેયીની એક નાની બહેન જે છે ચબુ, એ બીમાર છે ઘરમાં, અને એની ઉપર બધાનું ધ્યાન છે. સાથે સાથે ઘરના અન્ય કામો પણ છે. મા જે છે અતિથિઓની પેલા આગતા સ્વાગતામાં રોકાયેલી રહે છે. પિતા છે, એમના પોતાના એમ્બિશન્સ છે. એટલે કોઈને ખબર પડતી નથી કે આ બંને યુવાનોની મિત્રતા એક આગળનું સ્ટેપ ચડી ચૂકી છે. એ પછી એક વખત એવું બને છે કે એ લોકો 7-8 કઝિન્સ ક્યાંક ફરવા ગયા છે, અને એમાં એલન અને મૈત્રી એ બંને જણા ક્યાંક કોઈક જંગલના વિસ્તારમાં ઊભા છે. અને સડનલી મૈત્રી કહે છે કે હું તારા માટે પેટી લાવી છું. ઘરમાં પેલી જૂની જ્વેલરી પડી હોય ને એમાંથી એને શોધી કાઢી છે. હું તારા માટે એક વીંટી લાવી છું અને આ હું તને પહેરાવીશ ને, પછી આપણી વચ્ચે ક્યારેય કશું જ નહીં આવી શકે. હું દરેક જન્મમાં પછી તારી જ રહીશ. અહીંયા એક સિમ્બોલિઝમ પણ છે કે એકચ્યુઅલી મૈત્રી ત્યારે અભિજ્ઞાન શાકુંતલ વાંચતી હોય છે. કદાચ મિર્ચાને લેખક તરીકે અભિજ્ઞાન શાકુંતલનું એ સિમ્બોલિઝમ નહીં સમજાયું હોય, પણ ભારતીય વાચક તરીકે આપણે જયારે વાંચીએ છીએ તો વી અન્ડરસ્ટેન્ડ દેટ કે ગાંધર્વ વિવાહમાં અને એની પછીના ઐક્યમાં એ સમયે મૈત્રેયીને રસ હતો. તો મૈત્રેયી વીટી એલનની આંગળીમાં પહેરાવે છે અને કહે છે કે હું આ પૃથ્વીની સાક્ષીએ, આકાશની સાક્ષીએ અને તમામ અદ્રશ્ય ઈશ્વરની સાક્ષીએ સ્વીકારું છું કે હું કાયમ તારી જ રહીશ અને જન્મો જન્મ હું તારા સિવાય કોઈને પ્રેમ નહીં કરું. આ વસ્તુનું એટલું બધું મૂલ્ય છે એ 16 વર્ષની છોકરીને મન એલનના માટે એટલું નથી કદાચ, કારણ કે વેસ્ટર્ન વર્લ્ડમાં આપણા જેટલું કમિટમેન્ટનું, વિવાહનું, વચનોનું આટલું બધું મૂલ્ય નથી. આધ્યાત્મિક ઉચ્ચતા એમણે એને નથી આપી, પણ મૈત્રેયી માટે તો છે. અને એ રાત્રે લગભગ 1:30 રાત થઈ ગઈ છે, બધા ઊંઘે છે અને એલનના દરવાજા પર નોક થાય છે. એલન દરવાજો ખોલે છે તો મૈત્રી દોડીને અંદર આવી જાય છે અને કહે છે કે બારણું બંધ કરી દે, બારણું બંધ કરી દે.
જેવું વાળનું બંધ કરે છે તો મૈત્રેયી શી રિમૂવ્સ હર ક્લોથ્સ કમ્પ્લીટલી એન્ડ શી બીકમ્સ કમ્પ્લીટલી નેકેડ અને કહે છે કે આઈ વોન્ટ ટુ ગીવ માય સેલ્ફ ટુ યુ, કારણ કે આપણું ઐક્ય સંપૂર્ણપણે થાય તો જ આપણા સંબંધની ઉચ્ચતા સિદ્ધ થઈ શકે. ગાંધર્વ વિવાહની આ જ પ્રથા હતી કે એકબીજાને વચનો આપવા અને પછી બે માણસ વચ્ચેનું ઐક્ય જસ્ટિફાઈડ હતું. 16 વર્ષની છોકરી છે, ટીનેજર, એને વિશ્વ જોયું નથી, બહુ જ નાઈવ છે, નિર્દોષ છે, વર્જિન છે, કોઈ સાથે ક્યારેય પ્રેમ સંબંધમાં બંધાયેલી નથી. બીજી તરફ એલન જે છે આવા અનેક સંબંધોમાંથી પસાર થઈ ચુક્યો છે અને એ ઓલરેડી એક્સેપ્ટ કરે છે અવારનવાર દરેક સ્ટેજ પર કે હી વોઝ સેક્સ્યુઅલી અટ્રેક્ટેડ ટુ મૈત્રી. તો જ્યારે મૈત્રી સામેથી જ કહી રહી છે તો એને હેઝિટેશન નથી, તો એ બંનેની વચ્ચે સંબંધ બંધાય છે અને આ મહિનાઓ સુધી ચાલે છે. રોજ રાત્રે મૈત્રી આવે છે એના રૂમમાં અને સવારે ઉઠીને ચાલી જાય છે. આ પર્ટિક્યુલર નવલકથા શરૂઆતના તબક્કામાં બહુ જ સેન્સેશનલ કે કોન્ટ્રોવર્શિયલ ગણાયેલી, એનું કારણ એનું આ સેગમેન્ટ છે. એ જ રીતે આ નવલકથા વિશે જ્યારે મૈત્રી દેવીએ જાણ્યું, એના કન્ટેન્ટ વિશે જાણ્યું, શી વોઝ ડીપલી ઓફેન્ડેડ, એમને બહુ જ હર્ટ થયેલું આ સેગમેન્ટ વિશે જાણીને. તો એના માટે આ પર્ટિક્યુલર ભાગનું લખાણ જવાબદાર છે અને થોડું ઓફેન્સિવ છે પણ ખરું. ઓફેન્સિવ એટલા માટે નથી કે બંનેની વચ્ચે રિલેશન હતા એવું લખ્યું છે, ઓફેન્સિવ એટલા માટે છે કે એને જે રીતે લખ્યું છે એ દરેક જગ્યાએ ઇનિશિયેટિવ જે છે સેક્સ્યુઅલ રિલેશનનું એ મૈત્રીએ લીધું છે, એલન જસ્ટ એ ઓફર સ્વીકારે છે. બીજી વસ્તુ કે બહુ બધા સ્ટેટમેન્ટ્સ એવા છે જેના લીધે એવું લાગે છે કે મૈત્રી જાણે સિડક્ટિવ ક્વીન છે, તંત્ર વિદ્યાની વિદ્યાર્થીની હોય એ પ્રકારની ઇમ્પ્રેશન આપે છે, જ્યારે વાસ્તવમાં એક બાળક છે, 16 વર્ષનું બાળક છે. એ જે કંઈ પણ કરી રહી છે, જે કંઈ પણ પોતાની જાતને આપી રહી છે, એ ફક્ત એનો આવેશ છે, એની આવડત નથી, એની એક્સપર્ટાઇઝ નથી. પણ જ્યારે મિર્ચા એને પોતાના શબ્દોમાં મૂકે છે તો એ બહુ જુદી રીતે મુકાય છે. એ લખે છે કે શી હેઝ ડાર્ક ડિઝાયર્સ એન્ડ આઈ એમ હોરિફાઈડ બાય ધેટ હિડન જંગલ. એ લખે છે કે શી ઇઝ નોટ ઓફેન્ડેડ બાય એની મેલ જેસ્ચર ઓર ફેન્ટસી. એ કહે છે કે શી ઇઝ નોટ અફ્રેડ ઇન ટ્રાઇંગ એનીથિંગ એન્ડ શી નોઝ આર્ટ ઓફ લવ સો વેલ. આ બધા વાક્યો જે છે ને એ ક્યાંક એવું સિદ્ધ કરે છે કે સોલ એઇમ ઓફ ધીસ રિલેશનશીપ વોઝ ધીસ, આ જ હેતુ હતો અને મૈત્રી આ જ કરવા ઈચ્છતી હતી અને એણે આર્ટ ઓફ લવને જ ઓલમોસ્ટ પોતાનું સોલ એઇમ માનેલું. નહન્ય તેમાં પહેલા પાના પર મૈત્રી દેવીએ શ્લોક ટાંક્યો છે કે અજો નિત્ય હ શાશ્વતો એમ પુરાણો નહન્ય તે હન્ય માને શરીરે, જે પુરાણોની માફક શાશ્વત છે, જે શરીરના હણાવાથી હણાતો નથી તે પ્રેમ, એ જે ઉચ્ચતા છે ને, એ જે ઇમોશનલ ડેપ્થ છે એ આ સેગમેન્ટમાં નથી. આ સેગમેન્ટ થોડું સુપરફિશિયલ છે કે જે ફક્ત ડિઝાયર્સને અને શારીરિક આવેગોને જ ઇમ્પોર્ટન્સ આપે છે, એટલે સ્વાભાવિક છે કે ઓફેન્સિવ કોઈ લેડી માટે હોઈ શકે. તો એનીવેઝ આ સંબંધો ચાલતા રહે છે. ઘરના લોકોને ખ્યાલ નથી પણ એક દિવસ એલન મૈત્રીને એવું કહે છે કે આપણે ઘરના લોકોને હવે કહીએ, કારણ કે આપણે જો પરણવું હોય તો મારે તારો હાથ તો માંગવો પડશે. મૈત્રી કહે છે કે મારો હાથ તું માંગે ને કઈ હા પાડે મારા ઘરના તને, તને આવો વિચાર જ કઈ રીતે આવ્યો? એટલે એલન કહે છે કે ઓફકોર્સ હા પાડે, આ લોકો તો કેટલા પ્રોગ્રેસિવ છે, કેટલા મોડર્ન છે, તો હા જ પાડશે ને અને મને ફેમિલી મેમ્બરની જેમ રાખે છે તો કેમ ના પાડે એ લોકો. અહીંયા મિસકન્સેપ્શન છે. ભારતીય ઘરોમાં અતિથિ દેવો ભવની પરંપરા છે, પણ એનો અર્થ એ નથી કે પોતાની દીકરીને પરણાવી શકે એટલા પ્રોગ્રેસિવ એ લોકો હોય એવું નથી. પણ એ એલનને સમજાતું નથી, એને એમ થાય છે કે આટલા પ્રેમથી કોઈ અજાણ્યાને થોડું રાખે, એટલે મને એમણે ફેમિલી મેમ્બર તરીકે સ્વીકારી લીધો છે. એ જ રીતે અમારે કહેવું જોઈએ કે જે મૈત્રીના પિતા છે, જેમને નામ આપ્યું છે નરેન્દ્ર સેન, એમનું વાસ્તવિક જીવનમાં નામ હતું સુરેન્દ્રનાથ દાસગુપ્ત. અને સુરેન્દ્રનાથ દાસગુપ્તે મિર્ચા યુક્લિડને પોતાના ઘેર રાખ્યો એની પાછળ એક બીજું પણ કારણ હતું.
આ નવલકથામાં બેંગાલ નાઇટ્સમાં એ એક્ઝેક્ટલી નથી સમજી શકાતું, પણ સુરેન્દ્રનાથ દાસગુપ્તના જીવનના કેટલાક પ્રસંગો સાથે હું થોડી ફેમિલિયર છું, એટલે હું આ કહી શકું છું કે સુરેન્દ્રનાથ દાસગુપ્તમાં છે ને એક અપર લેયરમાં ભળવાની કે ક્રીમ લેયરનો ભાગ બનવાની હંગર હતી. જો એમ્બિશન હંમેશા પૈસાનું નથી હોતું, એમ્બિશન હંમેશા હોદ્દાનું નથી હોતું, એ ઇન્ટેલેક્ચ્યુઅલ અપગ્રેડેશનનું પણ હોય છે કે હું ક્રીમ લેયર ને બિલોંગ કરું છું, હું સૌથી વધુ બુદ્ધિશાળી છું, હું એલિટ વર્ગ છું, એ પણ એક એમ્બિશન છે. તો સુરેન્દ્રનાથ દાસગુપ્તમાં એ ટેન્ડન્સી હતી. અને આવું કહેવાનું કારણ એ છે કે એમણે અનેકવાર ટાગોરને એવા પત્રો લખેલા કે મારે વિદેશમાં લેક્ચર્સ આપવા જવું છે, તો તમે મને ઇન્વિટેશન મળે એ માટે રેકમેન્ડ કરો. એ અવારનવાર પોતાના ઘેર ગેટ ટુગેધર કરતા, જેમાં જે એલિટ વર્ગ હતો કલકત્તાનો એને ઇન્વાઇટ કરવામાં આવતા, જેમ કે ઉદયશંકર હતા ડાન્સ મેસ્ટ્રો, શરદ બાબુ હતા, એમને બોલાવવામાં આવતા. અને પછી ન્યૂઝપેપરમાં એડ આપવામાં આવતી કે સો એન્ડ સો ઇઝ વિઝિટિંગ દાસગુપ્ત રેસિડેન્સ, એટલે મારા ઘેર કોઈ આવવાનું છે અગત્યની વ્યક્તિ, તો હું ન્યૂઝપેપરમાં આપું કે સી ધીસ પર્સન ઇઝ કમિંગ ટુ માય પ્લેસ, સો આઈ એમ સો વેરી ઇમ્પોર્ટન્ટ. આ પ્રેક્ટિસ બહુ રેગ્યુલર હતી અને એકચ્યુઅલી મૈત્રેયી દેવીના જીવનકાળ દરમિયાન એમના જીવનમાં પણ ચાલુ રહેલી. તો આ એક હંગર હતી, એક ભૂખ હતી. તો ક્યાંક હિડન મોટિવ એ હતો કે જો એક ફોરેન વિદ્યાર્થી પોતાની પાસે ભારતીય દર્શન ભણી રહ્યો છે, સભાઓમાં જાય ત્યારે એને સાથે લઈને જઈ શકે છે, તો એ ફ્લોન્ટ કરી શકાય, એ મોટી વાત હતી. લોકો એમ કે આ કેટલા મોટા વિદ્વાન છે કે એમની પાસે એક ફોરેન સ્ટુડન્ટ સંસ્કૃત અને અધ્યાત્મ ભણી રહ્યો છે. તો એમના અનેક જુદા જુદા કારણો હતા એને ઘરમાં રાખવાના, બીકોઝ થિંગ્સ આર નેવર વેરી સિમ્પ્લિફાઈડ, એ લેયર્સમાં હોય, સ્તર હોય એના જુદા જુદા. પણ એલન તો એમ જ સમજી બેઠો છે કે મને તો સ્વીકારી જ લીધો છે ને, એમને તો કઈ વાંધો જ ન હોઈ શકે દીકરી પરણાવવામાં, એટલે બહુ કોન્ફિડન્ટ થઈ જાય છે આખી વાતને લઈને, અને એમાં જ એમનો ભાંડો એક દિવસ ફૂટી જાય છે. એ લોકો સમૂહમાં ફરવા ગયા છે અને એક બેન્ચ પર બેઠા છે એક લેક પાસે, એલન, મૈત્રેયી અને એની નાની બેન ચબુ, જે પેલી બીમાર છે 6-7 વર્ષની. તો ચબુ અચાનક જ એલન ને કહે છે કે તું મને પ્રેમ નથી કરતો. પેલો કહે છે કરું છું ને. તો કે તો તું મને અહીંયા ખિસ્સી કર ને. એટલે એલન એ બચ્ચાને ખિસ કરે છે. પછી ચબુ એમ કે છે કે તો દીદીને કર ને. હવે મૈત્રી ના પાડી રહી છે, હજી તો એ ના પાડે ત્યાં એલન થોડું વધારે પડતું કરી નાખે છે. એ મૈત્રીને કિસ તો કરે જ છે અને સાથે એને ઇનઅપ્રોપ્રિએટલી ટચ કરે છે. એ દિવસે કઈ નથી થતું. બીજે દિવસે સવારે ચબુને એની મધર નવડાવી રહી છે અને સડનલી ચબુ રડવા માંડે છે. તો માં પૂછે છે તું કેમ રડે છે? તો કે બધા દીદીને જ પ્રેમ કરે છે. તું એ દીદીને જ ખાલી પ્રેમ કરે છે? રવિ ઠાકુર પણ ખાલી દીદીને પ્રેમ કરે છે, બાબા પણ દીદીને પ્રેમ કરે છે, અને એલન પણ દીદીને પ્રેમ કરે છે, કારણ કે એણે દીદીને બ્રેસ્ટ પર હાથ મૂક્યો ને, મને તો મૂક્યો જ નહીં. અને હિમાની દાસગુપ્ત શોક્ડ થઈ જાય છે ઇમધર મૈત્રેયીના. આગળની તો કોઈ વાત એમને ખબર જ નથી, પેલી તમામ રાતો મહિનાઓની એ તો એમને ખબર જ નથી, પણ આટલું જ શોક થઈ જવા માટે પૂરતું છે. બીકોઝ થિંક અબાઉટ ઇટ, આ 100 વર્ષ પહેલાનો સમાજ છે, ભારતીય સમાજ, કે જ્યારે પડદો હોય કે ન હોય એક અદ્રશ્ય પડદો રહેતો, ઓપોઝિટ જેન્ડર સાથે વાત કરવાની ઓપોર્ચ્યુનિટીઝ પણ બહુ ઓછી હતી, એમાં આવું બને એટલે માને તો માથે પથરો પડ્યો હોય એવો વખત લાગે છે. એ નરેન્દ્ર સેનની સાથે વાત કરે છે અને બીજે દિવસે સવારે બંને એલનના રૂમમાં જઈને એને બે જ વાક્ય કહે છે કે હવે તું આ ઘર છોડીને ચાલ્યો જા. એલન સમજી જાય છે કે ખ્યાલ આવી ગયો છે એમને. એ કઈ કહેવા ટ્રાય કરે છે પણ એનું કઈ સાંભળતા નથી. એ ખાલી હાથ જોડી દે છે કે બસ હવે તું જા, અને એક ચિઠ્ઠી આપે છે નરેન્દ્ર સેન કે આ તું આ ઘરની બહાર જા ને, પછી તું ખોલજે. બહાર જઈ અને પેલો ખોલે છે તો એમાં લખ્યું છે કે તે મારી સાથે દગો કર્યો, મેં તને આટલા વર્ષ આટલા મહિનાઓ મારા ઘરમાં રાખ્યો, મેં તને ઘરનો માણસ ગણ્યો અને તે આવું કર્યું મારી સાથે. હવે જો તારામાં સહેજ પણ ખાનદાની હોય તો ક્યારેય મારા ઘરના કોઈ વ્યક્તિનો સંપર્ક કરવા પ્રયત્ન ન કરીશ. એલન એ ઘરના ઉંબરેથી નીચે ઉતરે છે અને એણે છેલ્લું મિર્ચાએ વર્ણન લખ્યું છે કે ત્યારે ત્રીજા માળની બાલ્કનીમાં મૈત્રેયી ઉભેલી અને જોરથી બૂમ પાડે છે મિર્ચા એમ કરીને અને બેભાન થઈ જાય છે. એ છેલ્લી વાર મિર્ચાએ મૈત્રેયીને જોઈ છે. એ પછી 50 વર્ષ સુધી એણે એને જોઈ નથી. 5 દાયકા
તે છેલ્લી સ્મૃતિ એના મગજમાં જડાયેલી છે. અઠવાડિયું એલન કલકત્તામાં રહે છે એ ઘરમાંથી નીકળ્યા પછી, અને મૈત્રી અવારનવાર એને ફોન કરે છે મિત્રના ઘેર. એને નોકરની સાથે ચિઠ્ઠી લઈને મોકલે છે કે હું કાયમ તારી જ રહીશ, હું બીજા કોઈની નહીં થાઉં, હું તારી જ વાટ જોયા કરીશ, હું જન્મો જન્મ તારી જ છું. પણ એલન ક્યારેય એને આન્સર કરતો નથી. અહીંયા એણે પોતે જે કારણ લખ્યું છે ને, એ જવાબ ન આપવાનું કે સંપર્ક ન કરવાનું, એ એવું લખ્યું છે કે એક તો એણે વચન આપેલું એના પિતાને, બીજું એણે એવું લખ્યું છે કે એમ કે મૈત્રીના મનમાં એક્ઝેક્ટલી શું છે હું ક્યારેય જાણતો જ નહોતો. શી વોઝ ટુ મિસ્ટેક. એનો સોલ એટલો બધો કોમ્પ્લેક્સ હતો કે મને જ પ્રેમ કરે છે, કોને કરે છે, કોની સાથે સંકળાયેલી છે લાગણીથી મને ખબર જ નહોતી, તો હું શું રિએક્ટ કરું એ જ ન સમજી શક્યો. પણ ક્યાંક મને એવું પણ લાગે છે કે એની છે ને ઇમોશનલ ઓનેસ્ટી અહીંયા ઓછી છે. જેટલી ઇમોશનલ ઓનેસ્ટી મૈત્રેયીની છે ને, એટલી એલનની નથી. કેમ કે મૈત્રેયી પહેલા એને અનેક સંબંધો હતા, એ પછી પણ આ એપિસોડ બને છે પછી હિમાલય રિજિયનમાં જાય છે ત્યાં પણ એને એક જૂ સ્ત્રી સાથે સંબંધો હતા, એની પછી એક એક્ટ્રેસ સાથે ઇન્વોલ્વ હતો, એની પછી એક યુરોપિયન સ્ત્રી સાથે હતો, પછી એક સ્ત્રીને પરણ્યો. તો એના જીવનમાં બહુ બધા લોકો જે આવેલા એમાં મૈત્રેયી ફક્ત એક એપિસોડ હતી, જસ્ટ વન પર્સન આઉટ ઓફ મેની. અને એને એણે છે ને એક ફેસિનેશનના ફોગમાં ઉભી કરી દીધી કે એક ભારતીય સ્ત્રી હતી, એની સાથે મારે આવું બનેલું. એટલે એ જાણે એક ફેરી ટેલનું કેરેક્ટર હોય ને, વાર્તાનું પાત્ર એવી બનીને રહી ગઈ. પણ એ હાડમાસનું માણસ પણ તો હતી ને. તો મૈત્રેયીના પક્ષે ઇમોશનલ ઓનેસ્ટી વધારે છે, કેમ કે એના જીવનમાં પહેલા કોઈ નથી આવ્યું અને એના જીવનમાં એ પછી પણ ફક્ત એના પતિ સિવાય કોઈ નથી આવતું. તો એનું જે ઇન્વોલ્વમેન્ટ છે, જે ડેપ્થ છે, એ ક્યાંક એલનમાં નથી. અને એટલે જે કદાચ સંપર્ક કરવા જેટલું અગત્યની એ વાત નથી કરતું. અઠવાડિયું કલકત્તામાં રોકાઈ અને હિમાલય રિજિયનમાં ચાલ્યો જાય છે, ત્યાં કેટલાક મહિનાઓ રહે છે અને પછી પોતાના દેશ પાછો જતો રહે છે. બેંગાલ નાઇટ્સ નવલકથા આ જગ્યાએ પૂરી થઈ જાય છે, પણ વાસ્તવિક કથા આ જગ્યાએ પૂરી થતી નથી. 1931માં મિર્ચા યુક્લિડ ઇન્ડિયા છોડીને પાછો ગયો અને 1933માં રોમેનિયન લેંગ્વેજમાં મૈત્રેયી નામની નવલકથા એણે લખી. ઓટોબાયોગ્રાફિકલ નોવેલ હતી, છતાં એણે એને ફિક્શનનું સ્વરૂપ આપેલું અને બધા જ નામ એણે બદલી નાખેલા. જેમ કે સુરેન્દ્રનાથ દાસગુપ્તનું નરેન્દ્ર સેન થઈ ગયું, પોતાનું નામ પણ બદલ્યું, મિર્ચા યુક્લિડને બદલે એલન થઈ ગયું. પણ મૈત્રેયીનું નામ એણે બદલ્યું નહીં. નામ ન બદલ્યું એટલું જ નહીં, એને ટાઇટલ પણ મૈત્રેયી જ આપ્યું. એની પછી એ નવલકથાના જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થતા રહ્યા. સ્પેનિશમાં થયો, ઇટાલિયનમાં થયો, ફ્રેન્ચમાં આવી, જર્મનીમાં આવી, અને લગભગ 30 વર્ષ પછી એ નવલકથાના જુદી જુદી ભાષામાં પબ્લિશ થયાના 30 વર્ષ પછી મૈત્રેયી દેવીને એવી ખબર પડી કે આવી કોઈ નવલકથા અસ્તિત્વ ધરાવે છે. ત્યાં સુધી એમને ખબર પણ નહોતી, ત્યાં સુધીમાં એ પરણી ચૂકેલા, એમના સંતાનો હતા મોટા મોટા. હવે એમણે જાણ્યું કે આવી કોઈ નવલકથા છે જે પોતાના પર લખાઈ છે, પણ એમાં એક્ઝેક્ટ શું છે એમને ખબર નહોતી, કારણ કે યુરોપિયન લેંગ્વેજમાં જ અવેલેબલ હતી, ઇંગ્લિશમાં હજી આવી નહોતી. બીજા 10 વર્ષ વીતી ગયા અને 1964-65માં એક યુરોપિયન ફિલોસોફર સેરેગેઈ નામના ભારત આવ્યા. તો એ મૈત્રેયી દેવીને મળ્યા. મૈત્રેયી દેવી એમને પૂછ્યું કે મારા વિશે આવી એક નવલકથા લખાઈ છે, તમને ખબર છે કે એમાં એક્ઝેક્ટ શું છે, કારણ કે મને ખબર નથી. અને સેરેગેઈએ એમને કન્ટેન્ટ કહ્યું એક સ્માઇલ સાથે, જેવું જ્યારે કોઈ સ્ત્રીના આંતરિક વિશ્વને તમે જાણતા હો અને તમે જે સ્માઇલ કરો ને એવા સ્માઇલ સાથે. અને મૈત્રેયી દેવીને બહુ જ દુઃખ થયું, એમને એટલી બધી પીડા થઈ કે મને આ રીતે પોટ્રે કરી, મારું આવું વિકૃત અર્થઘટન કર્યું મારા સંબંધનું. અને વિચારો કે આજથી 50 વર્ષ પહેલા એ કેટલું અઘરું હશે, ને આજે પણ જો કોઈ સ્ત્રી માટે, ગૃહસ્થ સ્ત્રી માટે કે જેના પતિ છે, સંતાનો છે, સંતાનોના સંતાનો છે, ટેગોરના શિષ્ય, અનાથ આશ્રમ ચલાવતા હતા, ખેલાઘર નામની સંસ્થા ચલાવતા હતા, ભારતના ગણમાન્ય લેખિકા, એના વિશે વિશ્વમાં આવું કોઈ સાહિત્ય અનેક ભાષાઓમાં ફરી રહ્યું છે, એને ફેસ કરવું કેટલું દુઃખદ છે. તો એમને એ ડંખ રહી ગયો કે મારા વિશે આવું લખ્યું.
1970માં, એ પછી પણ 5 એક વર્ષ પછી એમને યુનિવર્સિટી ઓફ શિકાગોમાં એક લેક્ચર માટે આમંત્રણ મળેલું અને મૈત્રેય દેવી ત્યાં ગયા અને મિર્ચા યુકલિડ ત્યાં પ્રોફેસર હતા. તો મૈત્રેય એમને મળવા ગયા અને મેં પહેલો પ્રશ્ન પૂછ્યો કે તે મારી સાથે આવું કેમ કર્યું, આવું કરવાનું કારણ શું આ દગાનું. હું 16 વર્ષની બાળક હતી મિર્ચા, હું કોઈ સિડક્ટિવ ક્વીન નહોતી, મને કોઈ અનુભવ નહોતો જીવનનો, અને તે આવું આલેખન કર્યું અને એનાથી વધારે તેણે મારું નામ આપ્યું, તે બધા નામ બદલી નાખ્યા, તને મારું નામ બદલવું જરૂરી ન લાગ્યું. અને મિર્ચા એને જવાબ આપે છે કે મને બહુ જ પીડા હતી અને પીડાને મારી અંદરથી બહાર કઈ રીતે ફેંકવી એ મને આવડતું નહોતું. તું બધા નામ બદલી શક્યો પણ તારા બદલે તારું નામ બીજું શું હોઈ શકે એ મને કલ્પના જ ન આવી. મૈત્રી, મને તને બીજું નામ આપતા આવડતું જ નહોતું. જો આ એક્સક્યુઝ હોઈ શકે પણ એમાં ક્યાંક થોડુંક સત્ય પણ છે કે કેટલાક નામ આપણા જીવનમાં એટલા ડિસ્ટિંક્ટ હોય, કેટલાક માણસો એટલા ડિસ્ટિંક્ટ હોય કે તમે એના બદલે બીજું કોઈ હોત તો કોણ હોત, અથવા એ નામના બદલે બીજું કોઈ નામ હોય તો શું હોય એ વિચારી જ ન શકો. તમારી પીડાને બહાર ફેંકવા માટે તમારે એ જ નામની જરૂર પડે. આ વિશ્વમાં બહુ બધી ફિક્શન એવી લખાઈ છે કે જે વાસ્તવમાં ઓટોબાયોગ્રાફી છે. એનું કારણ એ છે કે નામ બદલી નખાયા છે, પણ મિર્ચા એ ન કરી શક્યો. તો એણે આ કારણ આપ્યું, સાચું ખોટું ગમે તે હોય પણ મૈત્રેય દેવીની પીડા તો જીવતી જ છે. એમને એ ભય રહ્યા કર્યો કે કાલે સવારે હું નહીં હોઉં, મિર્ચા નહીં હોય, પણ કથા તો જીવશે ને, કારણ કે વાર્તાઓ તો મળતી નથી. તો આવનારી પેઢીઓ મારી, આ ભારતીય સમાજ મારા વિશે એમ માનશે કે મેં એક આવો છીછરો સંબંધ બાંધેલો. તો ફાઇનલી 1974માં ઓરિજિનલ મૈત્રેય છપાઈ એના 50 વર્ષ પછી એમણે પોતાનું આલેખન કર્યું જેને નામ આપ્યું નહન્યતે. 1974માં નહન્યતે બહાર પડ્યું અને એમણે મિર્ચા પાસે એક વચન લીધું કે તારું જે પુસ્તક છે ને ક્યારે ઇંગ્લિશમાં અનુવાદિત નહીં થાય, એ ગ્લોબલ લેંગ્વેજમાં ન આવવું જોઈએ, કારણ કે ભારતીય ઓડિયન્સ માટે એક્સેસિબલ બની જશે. અને પ્રેમ હતો એમ કહેવામાં મને વાંધો નથી, પણ અસત્ય નથી સ્વીકાર્યો, એટલે આ તારું અસત્ય હું નથી ઈચ્છતી કે મારા સમાજ સુધી પહોંચે. અને મિર્ચાએ વચન આપ્યું કે એનું ટ્રાન્સલેશન નહીં થાય. અને વી હેવ ટુ ગીવ ધેટ ક્રેડિટ ટુ મિર્ચા કે 70-80 વર્ષ સુધી એ પુસ્તક લોકપ્રિય હોવા છતાં પણ એને ગ્લોબલ લેંગ્વેજમાં મિર્ચાએ આપ્યું નહીં, એ બંને મૃત્યુ ન પામ્યા ત્યાં સુધી એનો ઇંગ્લિશ અનુવાદ પ્રકાશિત નથી થયો. 1986માં મિર્ચા યુક્લિડ ડાઈડ, 1990માં મૈત્રી દેવી ડાઈડ, અને 1994માં પ્રેસ ઓફ શિકાગોએ આ બંને પુસ્તક બેંગાલ નાઇટ્સ અને ઇટ ડઝ નોટ ડાય એ નામથી ઇંગ્લિશમાં પ્રકાશિત કર્યા. બંનેનું કમ્પાઇલ વર્ઝન, બંને સાથે જ છે, બિલકુલ જુદા જુદા રાઇટઅપ એક જ પ્રેમ સંબંધના. અને આઈ થિંક આ લિટરેચરની રેર ઘટના છે કે એક જ ઘટનાના બે જુદા જુદા પરસેપ્શન એક સાથે ગ્લોબલ લેંગ્વેજમાં આવે. ભારતીય ક્રિટિક્સ, ભારતીય વિવેચકોએ બેંગાલ નાઇટ્સને બહુ જ વખોડી છે. એનું એક કારણ એ છે કે મૈત્રી દેવીએ પોતે પોતાના આલેખનમાં નહન્યતેમાં એમ લખેલું કે એમની વચ્ચે ક્યારેય કોઈ શારીરિક સંબંધ નહોતા, એટલે ભારતીય વિવેચકોએ એ એંગલથી મિર્ચા યુક્લિડને વખોડ્યો છે કે આણે ખોટું લખ્યું અને એણે ગંદું લખ્યું. મેઇન આ પ્રકારનો એમનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. પણ હું એવું નથી માનતી કે મિર્ચાનું આલેખન સંપૂર્ણપણે ડિસઓનેસ્ટ છે, એમાં મસાલો હોઈ શકે. એ શક્ય છે કે એણે પોતાના પેલા નાખ્યા હોય થોડા ઘણા, પણ એ કમ્પ્લીટલી ડિસઓનેસ્ટ નથી, કારણ કે મૈત્રેય દેવી નહન્યતેમાં બહુ જ શરૂઆતના ચેપ્ટરમાં જ લખે છે કે એમને આખો એપિસોડ એક જ વાક્ય એમણે પુસ્તકમાં વાંચ્યું ને યાદ આવેલો, જે એમણે વર્ષો પહેલા પુસ્તકમાં લખેલું કે મિર્ચા 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 આઈ ટોલ્ડ માય મધર that you have only kissed me on my forehead. આ વાક્ય છે ને એ પોતે જ એમ એસ્ટાબ્લિશ કરે છે કે there was something more than that. મમ્મીને ખાલી મેં એટલું જ કહ્યું છે હ કે તે મારા કપાળ પર કિસ કરી છે, બીજું કશું નથી કહ્યું. એ જે નથી કહ્યું એ હતું ને, એટલે આઈ એમ નોટ મેકિંગ એની સ્ટેટમેન્ટ એન્ડ આઈ એમ નોટ ઇવન જજિંગ, ઇટ્સ ફાઇન. પણ આવું એમની વચ્ચે કોઈ રિલેશન હોઈ શકે. પણ તકલીફ ત્યાં છે કે મિર્ચાએ એને જે રીતે જે એંગલથી પોર્ટ્રે કર્યું છે એ બહુ ઓનેસ્ટ નથી. એ ઇમોશનલ ડેપ્થને મૈત્રેય દેવીની ક્યાંક અન્યાય થઈ ગયો છે.
અને સાથે આપણે એ પણ સમજવું પડશે કે યુરોપમાં કે ઇંગ્લિશ લિટરેચરમાં આ થોડું કેઝ્યુઅલ છે. એનો ઈરાદો એવો નહીં હોય કે મૈત્રેય દેવીની બદનામી કરે, પણ ફિઝિકલ રિલેશનના ડિસ્ક્રિપ્શન વેસ્ટર્ન લિટરેચરમાં સાહજિક છે, એટલી મોટી વાત નથી જેટલી ભારતીય સાહિત્ય માટે છે. હવે તો એ નથી પણ પહેલા હતી. તો એ ખરેખર જ રિયાલિસ્ટિક આલેખન કરી રહ્યો છે, પણ એમાં ક્યાંક થોડું સુપરફિશિયલ થઈ ગયું હશે. તો હું પોતે એવું કહીશ કે ન હન્યતે સાહિત્યની દ્રષ્ટિએ વધારે સારી છે. ડેફિનેટલી એમાં આધ્યાત્મિક ઊંચાઈ છે, એમાં ઇમોશનલ ઓનેસ્ટી છે. અને મિર્ચા યુક્લિડના બેંગાલ નાઇટ્સના રાઇટઅપમાં ઇન્સિડેન્ટલ ઓનેસ્ટી વધારે છે. એ બહુ રિયાલિસ્ટ રાઇટઅપ છે અને સાહજિક પણ છે કે 1931માં અહીંથી ગયો અને 1933માં તો પુસ્તક આવ્યું, એટલે એને તરત જ લખ્યું છે એક જ વર્ષમાં. એટલે એ એ બધું હજી જીવતું જ છે એની અંદર. જ્યારે મૈત્રેય દેવીએ બેંગાલ નાઇટ્સ છે એવી ખબર પડ્યા પછી 50 વર્ષ પછી પ્રત્યુત્તરમાં લખ્યું છે. 50 વર્ષ પછી 16 વર્ષની વયની સ્મૃતિઓ એટલી ડિસ્ટિંક્ટ નથી હોતી. તમે મને આજે પૂછશો ને કે 16 વર્ષની વયે ફલાણા દિવસે તે શું વિચારેલું, મને કઈ ખબર નથી. કદાચ હું એ દિવસના ભાવને પણ યાદ નથી કરી શકતી, એનું મૂલ્ય જ છું મારા જીવનમાં. તો મૈત્રેય દેવીના જીવનમાં 65-70 વર્ષની ઉંમરે 16 વર્ષની આયુની શું સ્મૃતિઓ અને એનું શું મૂલ્ય રહ્યું હોય. પણ કારણ કે એ ઇન્સિડન્ટ બંગાળ લાઇટમાં આલેખેલા હતા, એટલે એના જવાબ રૂપે એમણે સામે એ જ દિવસનો ભાવ આમ નહીં આમ હતો એમ લખ્યું છે. તો ઇન્સિડન્ટલ ઓનેસ્ટી મિર્ચા યુક્લિડના રાઇટઅપમાં વધારે છે, બટ અલ્ટિમેટલી બોથ ઇઝ બ્યુટિફુલ. હું એવું માનું છું કે સાહિત્યને જજમેન્ટલ થયા વિના વાંચવું જોઈએ. શું સારું છે ને શું ખરાબ છે એ તુલનાનો કોઈ અર્થ નથી. દરેક માણસનો પોતાનો દ્રષ્ટિબિંદુ હોય છે અને એણે જે સર્જન કર્યું એના હિસાબે શ્રેષ્ઠ છે. તો બંને અદ્ભુત કૃતિ છે અને બહુ જ મજા પડે એવી છે. ન હન્યતે પહેલા વાંચજો અને પછી બેંગાલ નાઇટ્સ વાંચજો, સો દેટ યુ નો કે આમાં ક્યાં ક્યાં લેકિંગ છે. દેટ્સ ઇટ ફોર બોથ ધ નોવેલ્સ. અને હવે તમારે કઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. ખૂબ આભાર દેવાંગીબેન. મેં શરૂઆતમાં જ જે વાક્ય કહ્યું એ બિલકુલ સાચું પુરવાર કર્યું આપે, કે કેટલાક વાચકો એવા છે કે જે પુસ્તકનો એક એવો ઉઘાડ કરી આપે કે જે આપણને એક જુદા દ્રષ્ટિકોણથી વિચારવા પ્રેરે. અને વાંચવું એટલે માત્ર વાંચી જવું નહીં, બિટવીન ધ લાઇન્સ જે તમે વાંચ્યું છે અને એનું જે સાયકોલોજીકલ એનાલિસિસ કરીને વાંચ્યું બંને પુસ્તકોનું. આટલું અદ્ભુત પુસ્તક પરિચય બહુ ઓછા આપી શકે. આપનો ખૂબ આભાર અને અભિનંદન આપને કે આપ આવી સુંદર ક્ષમતા ધરાવો છો. ઓફકોર્સ આપની પહેલા આપણે કમેન્ટ્સ આપના પ્રતિભાવો જોઈ લઈએ. માધવીબેન અમારા મંત્રી કહે છે વેલકમ. અમારા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ પણ આપનું સ્વાગત કરે છે. કમલભાઈ તો છે જ. હીરક દવે, સીમા સોની, પ્રકાશ ઝિમ્મર, વેરી નાઇસ પ્રેઝન્ટેશન. આ કથાનક મીતા રાઠોડ કહે છે કે 100 વર્ષ પહેલાનું ભલે હોય પણ આજે પણ એટલું જ પ્રસ્તુત છે અને સુંદર છે. ભદ્રાયુ વચરાજાની કહે છે કે આપણે વિવેચન કરીએ પણ મૂલ્યાંકન કરનાર આપણે કોણ, જે લખાયું છે તેને જ માણીએ. આપે જે સુંદર રીતે વર્ણવ્યું બરાબર છે. કીર્તિતાબેન લખે છે અમારે લાઇબ્રેરીના જ, ખૂબ જ પ્રવાહી શૈલીથી આપે વર્ણવ્યું. કિશોરભાઈ ભટ્ટ પણ છે. યામિનીબેન વ્યાસ, વાહ દેવાંગીબેન, ખૂબ સરસ રીતે આસ્વાદ કરાવ્યો. પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કહે છે કે આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. આપ નાજુક વિષયને જે રીતે વણી લઈને સુંદર વક્તવ્ય આપ્યું એ કાબિલે દાદ માંગી લે છે. ખૂબ સુંદર રજૂઆત, ફરી વખત ખૂબ ખૂબ આભાર. દીપકભાઈ પરીખ સયાજી વૈભવ લાઇબ્રેરીના પણ કે સાહિત્યને જજમેન્ટલ થયા વિના વાંચવું જોઈએ, ખૂબ સાચી વાત છે. અશોકભાઈ અંતાણી, હીરકભાઈ દવે, ઘણા બધી શુભેચ્છાઓ અને અભિનંદન છે જ. પણ શ્રોતાઓને દર્શકોને વિનંતી કે આપ આની ચર્ચા રસપ્રદ બને એવી છે તો આપ જરૂરથી આપની પ્રશ્નો અહીં રજૂ કરો. અને દેવાંગીબેન એ પ્રશ્નો
અહીંયા આપણને આવે એ પહેલા એક વાત છે કે એક આજે પણ સપોઝ આ વસ્તુ થાય તો આજે પણ આ જ વસ્તુ બની શકે, કોઈ કોઈ સ્ત્રી બિલકુલ પારદર્શક થઈને આત્મકથા લખી શકે જે રીતે મિર્ચાએ લખી અને એને મને પોચે. હમણાં મેં છે ને એક એક જણનો એક લેખ જોયેલો, એમાં એને લખેલું કે કોઈ ગુજરાતી લેખિકાએ આત્મકથા લખી નથી. મને ખબર નથી કે આ વાત સત્ય છે કે નહીં, હું શ્યોર નથી આ વિષયમાં. પણ આજે મને એવું લાગે છે કે ફોર અ વુમન ટુ રાઇટ કમ્પ્લીટલી ઓનેસ્ટ ઓટોબાયોગ્રાફી ઇઝ ડિફિકલ્ટ, થોડું અઘરું છે. એના અનેક કારણો હોઈ શકે, કેમ કે છે ને સ્ત્રીની સેક્સ્યુઆલિટી બહુ સ્વીકાર્ય સબ્જેક્ટ નથી આપણે ત્યાં, એટલે એના આધારે એને જજ કરવામાં આવે છે. એટલે ફિયર શું હોય કે મારા વિશે લોકો જજમેન્ટલ બની જશે. વળી વ્યક્તિ કંઈ આઇસોલેટેડ દ્વીપ તો હોતી નથી, એની સાથે એના અનેક સંબંધો, સમુદાયો અને ભવિષ્ય જોડાયેલું હોય છે અનેક લોકોનું. એટલે એને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ કથા ન કહેવાય તો જ સારું. મૈત્રી દેવી ખરેખર કરેજિયસ કહેવાય કે એમણે એટલું બ્યુટિફુલી નહન્ય તેમાં પોતાની ભાવનાઓને આલેખી છે અને એમણે પ્રેમ સંબંધને ક્યાંય ડિનાય નથી કર્યો. એ કેટલું અઘરું હશે કે 65-70 વર્ષની ઉંમરે એ કહેવું કે હા મારી અંદર એ સ્મૃતિઓ જીવે છે, કેટલું બધું અઘરું હશે. પણ એ સક્સેસફુલી કર્યું છે ને, બ્યુટિફુલી કર્યું છે, એનું સૌંદર્ય ક્યાંય હણાયું નથી. એમની એમની જે શુભ્રતા છે એમાં ક્યાંય આંચ નથી આવી. તો એ બહુ જ અઘરું છે, પણ આજે મને નથી લાગતું કે એવું બહુ સહેલાઈથી થઈ શકે. આઈ ડોન્ટ થિંક સો. તો એમના પરિવારે ના રિએક્શન્સ કંઈક તમને ખ્યાલ છે એ બાબતે? જ્યારે નહન્યતે લખાયા પછી એમની આસપાસ કંઈક પરિવર્તન આવ્યા પરિવારની દ્રષ્ટિએ? ના ના ના, કારણ કે છે ને એકચ્યુઅલી મૈત્રી દેવીએ એમના પતિને જ્યારે એ યુરોપ ગયા, યુરોપ નહીં એકચ્યુઅલી યુનિવર્સિટી ઓફ શિકાગો ગયા જ્યારે મિર્ચાને મળવા, ત્યારે એમના પતિને એ બધી વાતની જાણ હતી અને એ ગયેલા. અને આમ જુઓ તો છે ને, હવે મને એવું પણ લાગે છે કે 50 વર્ષનું દાંપત્ય જીવન હોય પછી આઈ ડોન્ટ થિંક કે ઇન્સિક્યોરિટીઝની કદાચ એટલી જગ્યા હોય છે. બહારના લોકો જજમેન્ટલ હોઈ શકે, પણ તમારા પોતાની સાથે જીવનાર વ્યક્તિને પછી એ ઉંમરે શું ઈર્ષા? અને 16-17 વર્ષની ઉંમરે કોઈના માટે અનુભવ કરેલો તમે કોઈ લાગણીનો, તો એમાં શું ખોટું છે? દેટ્સ ઓકે. એટલે એ પણ એટલા વિશાળ મનના વ્યક્તિ હશે, અને એવું મૈત્રી દેવીએ પોતાના નહન્યતેમાં આલેખ્યું પણ છે કે લગ્નની પહેલી જ રાત્રે ભારતીય પુરુષ તરીકે ખૂબ વિશાળ મન, ખૂબ ખૂબ વિશાળ મન. અને ઇનફેક્ટ રવિન્દ્રનાથ પણ મૈત્રી દેવીને ત્યાં અવારનવાર આવતા, અને મૈત્રી દેવીએ હંમેશા એ મેન્ટેન કર્યું છે કે મારા જીવનના એ સૂર્ય હતા જે દૂર રહીને મને પ્રકાશ આપ્યા કરતા, મેં રવિ ઠાકુરને જેટલો પ્રેમ કર્યો એટલો ક્યારેય કોઈને નથી કર્યો. અને છતાં એ બધાની સમષ્ટિ કરીને એમના પતિ એમને ચાહી શકેલા, એમના જીવનમાં જે જે કોઈ પણ ચાહવા લાયક પાત્ર હતા એને સાધીને ચાહી શકેલા, તો એ ખરેખર સાર્થક દાંપત્ય જીવન છે. એમજ દાંપત્ય અને મૈત્રી પણ બહુ અદ્ભુત કહેવાય, કારણ કે મને હવે એવું લાગે છે કે જે પેલી 16 વર્ષની મૈત્રી જે વૃક્ષ સાથેનો પ્રેમ કે જે બધું એ મિર્ચાને કહેવા માંગતા હતા, એ કદાચ એમના પતિને કહેતે તો એ વધારે સારી રીતે સમજી શકે, વધારે સમજી શકેલા. સાચી વાત છે, સાચી. મૈત્રીની દ્રષ્ટિએ પણ એક ખૂબ સુંદર સુરેશભાઈ દેસાઈ લખે છે કે હાઉ ફેસિનેટિંગ યુ ગો બેક એન્ડ 100 યર્સ એન્ડ પોઝ એન્ડ સી ટુ ઇમોશનલ વર્ડ્સ. પૂર્વી મહેતા લખે છે કે મોસ્ટ ઇન્ડિયન ગર્લ્સ મોસ્ટલી હેવ હેબિટ ઓફ ગિવિંગ ક્લેરિફિકેશન ફોર ઓફ ધ રિલેશનશીપ. ડુ યુ ફાઇન્ડ દેટ ઇટ્સ ધ રિઝલ્ટ વાય ના હન્યતે એક્ઝિસ્ટ? ડુ યુ હેવ કરેજ ટુ એક્સેપ્ટ ઇટ એઝ ઇટ? એટલે મૈત્રી દેવીએ જસ્ટિફિકેશનમાં લખ્યું છે એમ, ઇઝ ધેટ શી ઇઝ આસ્કિંગ? હા, એટલે કે ઇન્ડિયન ગર્લ આ જસ્ટિફિકેશન આપવા ટેવાયેલી છે. મોસ્ટ ઇન્ડિયન ગર્લ્સ મોસ્ટલી હેવ હેબિટ ઓફ ગિવિંગ ક્લેરિફિકેશન ઓફ ધેર રિલેશનશીપ. ડુ યુ ફાઇન્ડ ધેટ ઇટ્સ અ રિઝલ્ટ વાય ન હન્યતે એક્ઝિસ્ટ?
એક ક્લેરિફિકેશન માં છે ઓનલી. ના, મને એવું નથી લાગતું. એટલે જો થોડું કદાચ એવું હોઈ શકે અમુક અંશે, પણ મને વધારે એવું લાગે છે કે જ્યારે માણસને પોતે ખોટો પોટ્રે થાય ને, ત્યારે એનું એક દુઃખ હોય. મૈત્રી દેવીએ ક્યારેય ડિનાય નથી કર્યું કે પ્રેમ સંબંધ હતો, એ તો હતો જ બરાબર. અને પહેલા જ વાક્યમાં, એક જ વાક્યમાં એમણે કહી દીધું છે, જ્યારે એમણે કીધું કે હી ઓનલી કિસ્ડ મી ઓન માય ફોરહેડ, ત્યાં જ એમણે સ્વીકારી લીધું છે કે અમારા બંનેની વચ્ચે અંગતતા હતી. એટલે પ્રશ્ન એ નથી, પણ જે રીતે બેંગાલ નાઇટ્સમાં કોટરે થયેલું ને, એ દુઃખદ હતું. અને જ્યારે પોતાની ભાવનાઓને કોઈ થોડી છીછરી ગણી લે, ત્યારે માણસની અંદરથી ડંખ જતો નથી, એ નથી જતો, એ જીવ્યા કરે છે. આજે સાવ સામાન્ય વાત ન હોય કે તમારા ઘરમાં કોઈક નાનકડી વાત માટે તમે કંઈક બોલ્યા હોય અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય, તો કેટલું બધું લાગી આવે છે. તો આ તો એક આખા જીવનની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. ઇનફેક્ટ મને યાદ છે કે ન અન્ય તેમાં શરૂઆતમાં જયારે સેરેગી આવે છે અને મૈત્રી દેવીને એવું એક વાક્ય કહે છે કે તમારું જીવન તો વ્યર્થ થઈ ગયું કારણ કે તમારો પ્રેમ સફળ ન થયો. અને મૈત્રી દેવી કાળ ઝાળ થઈ જાય છે ગુસ્સાથી કે મારા જીવનને વ્યર્થ કહેનાર તમે છો કોણ? તમે કોણ છો? મેં મારા જીવનમાં કલ્યાણ સિદ્ધ કર્યું છે, મેં કેટલાય લોકોને મદદ કરી છે, મારા સંતાનો ઉછેર્યા છે, મારા આંગણામાં મેં વૃક્ષો ઉછેર્યા છે, મેં મારા ગુરુને પ્રેમ આપ્યો છે, મેં આ વિશ્વને સંબંધોને પ્રેમ આપ્યો છે, મારા જીવનની સાર્થકતા નક્કી કરનાર તમે ને તમારો મિત્ર ન હોઈ શકો. તો અહીંયા છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગનું દુઃખ વધારે છે કે ક્યાંક હું પણ મારી કથા કહું. જસ્ટિફિકેશન મને કદાચ હોઈ શકે, પણ એ સંપૂર્ણ જસ્ટિફિકેશન નથી, કારણ કે 70-75 વર્ષે છે ને થોડું માણસ દુનિયાના જજમેન્ટથી પરે પણ થઈ જતું હોય છે, કે જેને જેમ વિચાર્યું હોય એમ વિચારે. 20-25 વર્ષે થોડું આપણને વધારે લાગે, પણ પછી એટલું નહીં હોય. તો આઈ ગીવ ધેટ બેનિફિટ ઓફ ડાઉટ કે એમણે પોતાની વર્ઝન કહેવા માટે જ આ લખ્યું છે. હા, અને બીજું કે એક સાત્વિક વાતને જ્યારે શારીરિક ગણી લેવામાં આવે તો એ સાત્વિકતા પર પ્રકાશ પડે વધારે જરૂરી હતું, કારણ કે ઘણી બધી ટીનેજ ગર્લ્સ આ સાત્વિકતાના કારણે કદાચ કોઈની છેતરામણીનો ભોગ બનતી આવી છે, જેનો એક પરફેક્ટ એક્ઝામ્પલ છે કે આ લેવલમાં પણ આવું થઈ શકે. માધવીબેન લખે છે કે ગર્ભિતાર્થને સમજીને પ્રભાવી રીતે ઉત્કંઠા વર્ધક રીતે સમજાવવું ખૂબ ગમ્યું. 100 વર્ષ પહેલાનું સામાજિક વાતાવરણ અને હાલની સામાજિક નૈતિક ભાવનાત્મક પરિસ્થિતિમાં શું આપ ફરક મૂલવી શકો છો? 100 વર્ષ પહેલા 100 વર્ષ તો શું, હમણાં અમે લોકો કોલેજમાં ભણાવતા ને, તો ઘણી વાર અમે લોકો સ્ટાફ રૂમમાં વાત કરીએ ને, તો કહેતા કે અત્યારે 2 વર્ષે જનરેશન બદલાઈ જાય છે. 100 વર્ષ તો શું કહીએ, પણ 2 વર્ષ પછી જે બાળકો આવે છે ને, એવા અપગ્રેડેડ લાગતા હતા કે એમની સાથે કઈ રીતે મેચ થવું એ ખબર નહોતી પડતી. તો આટલો બધા ફાસ્ટ ચેન્જિંગ સમયમાં, 100 વર્ષ પહેલા આજથી અમે લોકોએ એક પ્લે કરેલું, એમાં અમે થોડું ડિપેક્ટ કરતા એ સમયનું. તો 100 વર્ષ પહેલા સ્ટેશન પર હિન્દુ પાણી ને મુસ્લિમ પાણી જુદું વેચાય. 100 વર્ષ પહેલા હજી સતી પ્રથા હતી, વાંકડાની પ્રથા હતી, બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી અને સ્ત્રીને પડદામાં રાખવામાં આવતી હતી. બંગાળમાં તો ઓફકોર્સ ચપ્પલ પહેરવાની મનાઈ હતી, ઘણી બધી સ્ત્રીઓ બ્લાઉઝ ન પહેરતી, ફક્ત સાડી લપેટતી. એ સમયગાળો અને આજનો સમય, એને તો ક્યાં, આજનો ફેમિનિઝમ અને ફેમિનાઝીનો સમય છે, તો ક્યાં આપણે કમ્પેર કરીશું? બધું જ બદલાઈ ગયું છે, નૈતિક માપદંડો બદલાઈ ગયા છે, સમાજ રચનાઓ બદલાઈ ગઈ છે. એ સમય છે કે જ્યારે 20 વર્ષે પરણેલા મૈત્રેયી દેવી એમનું 60 વર્ષનું દાંપત્ય જીવન જીવે છે અને એ પછી પોતાના પતિને જણાવે છે કે મને આવું એક જણ ગમતું હતું. અને આજના સમયમાં તો 20 વર્ષની થાય ત્યાં વ્યક્તિને ગમ્યા હોય અને રિલેશન્સમાં રહ્યા હોય એવા 8-10 લોકો હોઈ શકે, તો કોઈ કમ્પેરિઝન જ નથી. પણ એક વસ્તુ કન્સિસ્ટન્ટ છે, એક બાબત જે છે કન્સિસ્ટન્ટ છે કે જે સ્ત્રીના માટેના માપદંડો છે ને આપણા, એ થોડા સંકુચિત કન્સિસ્ટન્ટલી રહ્યા છે. એને આપણે માણસ ઓછી અને પ્યોરિટીની મૂર્તિ વધારે ગણીએ છીએ. ક્યાં કેવું છે, બેંગાલ નાઇટ્સમાં પણ મિર્ચા તો યુરોપિયન હતો, છતાંય એ 2 જગ્યાએ એવું લખે છે કે આઈ વિલ ઓનલી મેરી અ વર્જિન. એક યુરોપિયન યુવાન આવું કહી રહ્યો છે. તો એ એ માપદંડ વૈશ્વિક રીતે એમ જ છે કે સ્ત્રી પાસે ક્ષમાની, સ્ત્રી પાસે સમાધાનની, સૌહાર્દની, કલ્યાણની અપેક્ષા રખાય છે.
એનું ફિયર સ્વરૂપ જો હોય તો ક્યાંક એને એક્સેપ્ટેબલ નથી માનવામાં આવતું. અને એટલે જ મૈત્રેય દેવીએ અમેઝિંગ કામ એટલા માટે કર્યું છે કે એમણે પોતાના લાઈફનું એ ફિયર સેગમેન્ટ એવી બ્યુટિફુલી મૂક્યું છે એમાંથી એનું કલ્યાણ ન હણાઈ જાય. બહુ અઘરું છે. પ્રતિમા બેદીએ ટાઈમ પાસ લખી છે, પ્રતિમા બેદી આ તો અનકમ્પેરેબલ છે, પણ હું જસ્ટ એક્ઝામ્પલ આપી રહી છું કે પ્રતિમા બેદીએ ટાઈમ પાસ લખી એ રીતે લખી છે કે તમે વાંચો ને તો તમને એવું લાગે, ઓનેસ્ટી લાગે તમને, પણ બ્યુટી ન લાગે. અહીંયા એ ઓનેસ્ટી અને બ્યુટીની વચ્ચે બેલેન્સ કરીને જે આલેખન થયું છે એ એ અદ્ભુત છે. એટલે સમજ બદલાઈ જાય છે. બોલ્ડ છે પણ આપણને ગરિમાપૂર્ણ લાગે. હા, ગરિમાપૂર્ણ લાગે. સાચી વાત છે. અશોકભાઈ અંતાણી લખે છે કે બેંગલ નાઇટ્સ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. આઈ ડોન્ટ નો કે એની હાર્ડ કોપી સ્વરૂપે એ અવેલેબલ છે કે નહીં, આમ તો હોવી જ જોઈએ, પણ બધી જ લાઇબ્રેરીઝમાં યુ વિલ ગેટ ઇટ, નોટ ઓન કમર્શિયલ બુક સ્ટોર્સ આઈ ડોન્ટ નો, પણ લાઇબ્રેરીઝમાં તો બધી જ જગ્યાએ હશે અને ઓનલાઈન પણ કોપી અવેલેબલ હશે 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 જ. નાલંદા વિદ્યાલયમાંથી મેસેજ છે, ખૂબ સુંદર દેવાંગીબેન, ખૂબ જ રસપ્રદ વર્ણન. ગુરુદેવ મારે આંગણે, ભદ્રાયુભાઈ લખે છે, મૈત્રેયી દેવીનો અનુભવ એ પણ વાંચવા જેવું છે. યસ, ટ્રુ. એ જે છે ગુરુદેવ મારા આંગણે, મંગ પૂતે રવીન્દ્રનાથ અને સ્વર્ગની લગો લગે, બંને બહુ સુંદર છે ભદ્રાયુભાઈ. સ્વર્ગની લઘુ લખતો મને એટલું બધું ગમે છે, આઈ કીપ રીડિંગ ઇટ. અને એમાં પેલા જે વાક્યો છે, મેં ઘરમાં પેલા કોટ બનાવીને રાખેલા કે માણસ પોતાની જાતને જે આપી શકે છે એ દેશ કાળ અને પાત્ર થી મર્યાદિત હોય છે. આ રવીન્દ્રનાથે મૈત્રેયી દેવીને કહેલું જયારે પરણીને જતા હતા સાસરે, ત્યારે કે જે ના છે ને જીવનમાં એની તરફ ન જોઈશ, જે હા છે એની તરફ જોજે, અને તારા ભાગ્ય કરતા મોટી થજે અને સુખી થજે તો હું માનીશ કે મારી હાર નથી થઈ. એટલે જયારે તમે વાંચો છો ને તો તમને ખ્યાલ આવે છે કે આ કઈ ઉચ્ચતાના મનુષ્યો હતા અને એટલા માટે એની સાથે બેંગાલ નાઇટમાં થોડો અન્યાય થઈ ગયો છે. માધવીબેન કહે છે કે પેલો પ્રશ્ન જેમણે પૂછ્યો, સામાજિક પરિસ્થિતિ બદલાઈ, એનો હેતુ એ હતો કે સ્ત્રી વિશેની સંકુચિત માનસિકતા હજી પણ થોડા વધારે અંશે તો છે જ. એમ એક તો વાત સાચી છે, આપણે ડિસ્કસ કર્યું છે. સુરેશભાઈ પૂછે છે, હાઉ ડુ યુ કીપ યોર સેલ્ફ ઇન્સલ્ટેડ ફ્રોમ ધ મોડર્ન ઇન્ફ્લુઅન્સીસ? કદાચ થોડું વધારે ક્લિયર કરો તો સમજ. લગોલગ શબ્દ જ જબરો છે, ભદ્રાયુભાઈ કહે છે. સ્વર્ગની લગોલગ. હા, એટલે એ લગોલગ શબ્દ બહુ અદ્ભુત છે. આપણી ચર્ચા થઈ ગઈ કે શું પુસ્તક લખાઈને પ્રસ્તુત થયું તે બાદ મૈત્રેયી દેવીને કોઈ સામાજિક તકલીફ પડી હતી, એ આપણે કદાચ વાત કરી કે એવી કોઈ તકલીફ એમને નહોતી પડી. જુઓ, કદાચ વાંકી નજરો ને એવી બધી પડી હશે, એ તો આપણા સમાજમાં દરેકને પડતી જ હોય છે કે તમે ક્યાંક પ્રવેશો ત્યારે અંદર અંદર ગુસપુસ શરૂ થઈ જાય, ક્યાંક વાંકી નજરો થાય, ક્યાંક કઈ ઉડતો ઉડતો વ્યંગ આવે. હા, ઇન્સોલ્ટેડ છે. હા, સોરી, અનટચ્ડ. અનટચ્ડ રહી શકો આ અત્યારની પરિસ્થિતિથી? એવું અત્યારની કઈ પરિસ્થિતિથી અનટચ્ડ? The difficult, almost impossible part is to feel the emotions of distinct time, right? એવું પૂછ્યું છે. જુદા સમયના અનુભવો કરવા અઘરા છે. And how do you keep yourself untouched from the modern influences? હું એક્ઝેક્ટ સમજી નથી આ પ્રશ્નને, પણ હા, પણ કદાચ તમે એમ પૂછતા હો કે એ સમયની સાથે તમે કઈ રીતે તાદાત્મ્ય સાધી શકો છો, તો મને એવું લાગે છે કે દરેક વાંચનાર હોય એ પર્ટિક્યુલર પુસ્તક વાંચતું હોય સમયે એ એરામાં જ ઓલમોસ્ટ ટ્રાન્સફોર્મ થઈ જતું હોય છે, એન્ડ વી આર એક્ટર્સ. તો
એક્ટર્સ હોય ને એમને એવી ટેવ હોય કે તમે જો મંજરી બનો છો તો તમે મંજરી જ છો, પછી તમે ચૌલા દેવી બનો છો તો તમે ચૌલા દેવી જ છો. તો જ્યારે તમે બેંગાલ નાઇટ્સ વાંચો છો ત્યારે તમારે મિર્ચા બનીને વિચારવું પડે છે, અને ન હન્યતે વાંચો છો ત્યારે મૈત્રેયી દેવી બનીને વિચારવું પડે છે. અને એટલે જ કદાચ એવું કહી શકાય છે કે ભલે બંને જુદું કહી રહ્યા છે પણ એ બંને સાચું કહે, બે સત્ય હોઈ શકે, જુદા જુદા સત્યો હોઈ શકે, કારણ કે બંનેના પોતાના આગવા સત્ય હોય ને, આને આમ જ લાગ્યું હશે અને આને આમ જ લાગ્યું હશે. તો આઈ થિંક ઇટ ઇઝ વેરી કોમન પ્રેક્ટિસ ફોર ઓલ ધ રીડર્સ. સંધ્યાબેન ભટ્ટ પણ લખે છે કે તમે પ્યોરિટીની વાત કરી તો થોમસ હાર્ડીની ટેસ્ટ ઓફ ધ ડિયરબર વિલેસ યાદ આવે છે, જેનું સબટાઇટલ અ પ્યોર વુમન છે. અચ્છા, એ મને ખ્યાલ નથી, પણ આ પ્યોર વુમનની જે વર્જિનિટીનું એક જે ફેસિનેશન છે એ બધે ઘણા બધા વિશ્વના મોટા ભાગના પાર્ટસમાં છે અને ભારતમાં તો હજી આજે છે જ. એટલે એ હવે એને કઈ રીતે જજ કરવું આઈ ડોન્ટ નો, કેમ કે સ્ત્રીની સેક્સ્યુઆલિટીનો જ અસ્વીકાર હોય એ તો કઈ રીતે ચાલે, એ કઈ રીતે ચાલે. એટલે અહીંયા એવી પરિસ્થિતિ થાય છે કે જ્યારે તમે તમારી ડિઝાયર્સ મૂકો છો ત્યારે જ એના પર ક્વેશ્ચન માર્ક હોય છે. એનું મેનિફેસ્ટેશન તો સેકન્ડ સ્ટેજ છે, પણ ડિઝાયર્સનો પણ સ્વીકાર મહદ અંશે નથી હોતો, તો એ ઇસ્યુ છે. પણ આઈ થિંક એ છે ને કોઈ ફેમિનિઝમની લડત છે ને એ વસ્તુને એટલી અસર નહીં કરી શકે જેટલી પેઢીઓ સાથે ડેવલપ થતી સમજણ કરી શકશે. ઘણી વાર છે ને કોઈ વિચાર જ્વાળામુખીની જેમ ફાટે, અને કેટલાક વિચાર હોય જે પાણીની જેમ સતત વયા કરે અને પથ્થરને ઓગાળી નાખે. અને મારું એવું માનવું છે કે આજે ફેમિનિઝમનો ખ્યાલ છે ને એ જ્વાળામુખીને બદલે આમ સતત વહેતા પાણી જેવો વધારે હોવો જોઈએ, કે દરેક માં પોતાની દીકરીને વધારે એમ્પાવર કરવાનો પ્રયત્ન કરે, દરેક ઘરમાં તમે અમુક પરિવર્તનો લાવવાનો પ્રયત્ન કરો, તો સમય સાથે ઘણી બધી વસ્તુઓ સ્વીકારાઈ જશે એવું મારું માનવું છે. કેમ કે આજથી 100 વર્ષ પહેલા હતું એનાથી અત્યારે જુદું છે, તો આજથી 10 વર્ષ પછી તમારું હશે. તમારી એક વાત બહુ ગમેલી, એ હું કહેવાનું ભૂલી ગઈ કે પરિવેશ આધુનિક હોવાથી માણસ અંદરથી આધુનિક થતો નથી, એ વાત સદીઓથી આજે પણ એટલી જ સાચી છે. અને તમે આ પાણીવાળી વાત કરી તે પણ એટલી જ સાચી છે, કારણ કે માં હોય ને તો એનો દીકરો હોય, એની ગર્લફ્રેન્ડ હોય તો એ ગૌરવથી કહેશે કે મારા દીકરાની આટલી ગર્લફ્રેન્ડ છે, પણ દીકરી હોય તો એને શિખામણ જ આપશે કે દીકરા છોકરાઓથી થોડું દૂર રહેવાનું, આપણને છેતરા કરી જાય. હા, એટલે એક રિલેશન બ્રેક થાય ત્યારે છોકરી છેતરાય એમ કહેવાય, અને છોકરાને તો મળી રહેશે એમ. હા હા, અને આ જે પ્રોગ્રેસિવનું છે ને એમાં મેં ઘણી વાર કોલેજના આપણા વિદ્યાર્થીઓ હોય મેં જોયું છે કે જે ખરેખર એકદમ આજકાલ તો કોલેજમાં આપણે જાણીએ છીએ એકદમ આધુનિક સરસ પ્રકારની છોકરીઓ હોય છે, પણ એ લોકો પણ છે ને અંદરથી ફિયર્સ નથી, એક્સટર્નલી છે, બાઇક ફેરવી શકે છે, ઇંગ્લિશ બોલી શકે છે, ફેન્સી કપડાં પહેરી શકે છે, પણ એની સાથે જે આત્મબળ હોવું પડે ને એ ક્યાંક નથી હોતું. એટલે પ્રોગ્રેસિવની ડેફિનેશન બહુ કોમ્પ્લિકેટેડ છે કે તમે વાસ્તવમાં આધુનિક કહેશો કોને. આધુનિક માથે ઓઢેલા 90 વર્ષના માજી પણ હોઈ શકે, કારણ કે એને બાહ્ય આવરણો સાથે લેવા દેવા જ નથી. અને એના લીધે જ આ નવલકથામાં એ સમસ્યા ઉભી થાય છે કે એક બહારની વ્યક્તિ જે છે ભારતીય સમાજની આ કોમ્પ્લેક્સિટીને સમજી શકતી નથી કે મને જે દેખાય છે એ જ અલ્ટિમેટ સત્ય નથી. બરાબર છે, અને મને એ રીતે સૌથી આધુનિક આખા આ પાત્રોમાં મૈત્રેયી દેવીના પતિ લાગે છે, કે જે ભલે નવલકથામાં નથી પણ જે રીતે એમણે આ વાત સ્વીકારી તો એ સૌથી આધુનિક વ્યક્તિ. કારણ કે કઈક અંશે મૈત્રેયી દેવીને પણ એમ થયું કે મને આવી ચિત્રી, એટલે એ સમયમાં તો સ્વાભાવિક છે, પણ આજે પણ કોઈ સ્ત્રી વિશે એવું લખાયું હોય કે એમને કોઈ જોડે શારીરિક સંબંધ હતા તો એ શરમની જ વાત હોય એ સ્ત્રી માટે. એટલે શરમ ની ઉપર જઈને એમના પતિએ આ વાત કરી છે. વહેતા પાણીવાળી વાત સંધ્યાબેનને અને નાલંદા વિદ્યાલય ખૂબ ગમી છે. પ્રોગ્રેસિવ બાબતે મહેશભાઈ ઢીમ્મર પણ આપણે નમસ્કાર કરે છે. સ્લો બટ સ્ટેડી પ્રોગ્રેસ હોવી જોઈએ
સુરેશ ભાઈ દેસાઈ કે છે વેરી નાઇસ ગુડ પ્રેઝન્ટેશન. અશોકભાઈ અંતાણી પણ લખે છે ગ્રેટ, ખૂબ સુંદર વાત કરી આપે. હજી આપણે કોઈ પ્રશ્ન હોય તો સ્વીકાર્ય છે. અને અમારા સયાજી વૈભવ પુસ્તકાલયની નવસારીના આ નિરંતર પ્રવૃત્તિની વાત કરું તો પહેલા શનિવારે યુવા વક્તાઓ માટે આમંત્રિત છો આપ સૌ, કોઈ પણ દુનિયાના ખૂણેથી યુવા વક્તા શ્રેણીમાં આપ આમંત્રિત છો. અને બીજા શનિવારે બાળકો માટે અમે કરીએ છીએ આ કાર્યક્રમ, ત્રીજા શનિવારે આજની જેમ કોઈ મહિલા વક્તા, અને ચોથા શનિવારે સર્વજનમાંથી કોઈ પણ વક્તા હોઈ શકે. અને મને કહેતા આનંદ થાય છે કે યોગાનો યોગ સંજોગ વશાત દેવાંગીબેન આજે આપણી સાથે છે. આવતા શનિવારે એમના પતિ કમલભાઈ જોશી, ખૂબ સારા રંગકર્મી, અદ્ભુત અભિનેતા એવા કમલ જોશી આપણી સાથે હશે. અને એ રામનવમીને અનાયાસ આ બધી ગોઠવણ થઈ ગઈ છે, કોઈ કોઈ ગોઠવાયેલું કોઈ વિચારેલી વાત જ નથી, છતાં શ્રી વાલ્મીકીકૃત રામાયણ વિશે વાત કહેવાના છે. તમે વિચાર કરો કે આ પણ 100 વર્ષ પહેલાનું પુસ્તક છે, છતાં આજે આપણને આટલું બધું અંદરથી લાગણીથી જાગૃત કરી નાખે એવું છે રજૂઆત એમની. કમલભાઈની પણ આટલી જ સુંદર રજૂઆત રામાયણ વિશેની કેવી હશે એ મને પણ ખૂબ ઉત્કંઠા છે. તો આવતા શનિવારે 4 વાગે આપ સૌ અહીં જરૂરથી જોડાજો, આપના મિત્રમંડળને પણ જોડજો. અને મારે ખાસ આપને એ કહેવું છે કે વડીલોને આ બધા કાર્યક્રમો ખૂબ ગમે છે. ઓફકોર્સ તમે યુટ્યુબ પર તમને બતાવી જ શકો, પણ તમે એમને લાઈવ બતાવશો ને તો એમને બહુ મજા આવશે. એટલે જે યુવા મિત્રો છે એમને વિનંતી છે કે તમારા વડીલો જે છે ઘરમાં એમને આ ટેકનિકલી આ જોઈન કરવામાં મદદ કરો. અને દેવાંગીબેન ખૂબ અમારા પ્રમુખશ્રી ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર કહે છે આપના. પ્રશાંતભાઈ પારેખ, પૂર્વી બેન મહેતા પણ કહે છે કે નાઇસ વ્યૂ રિગાર્ડિંગ ફેમિનિઝમ. દીપકભાઈ પરીખ પણ અમારે સયાજીભાઈ લાઇબ્રેરીના મંત્રી સહમંત્રી છે, પણ આપને ખૂબ સરસ કહે છે. અને ખૂબ બધી કોમેન્ટ્સ છે જે તમારા ફેસબુક પેજ પર પણ તમને મળશે. અને મિત્રો, આ આવતીકાલથી તમે આ યુટ્યુબ સયાજી વૈભવના યુટ્યુબ ચેનલ પર પણ આ કાર્યક્રમ જોઈ શકશો, આજ નહીં આના પહેલાના પણ જોઈ શકશો. તો આવા સુંદર જે એક લેન્ડમાર્ક સીમાચિહ્ન રૂપ પુસ્તક પરિચય કહેવાય દેવાંગીબેન, એ આપે રજૂ કર્યો અહીં, મને ખૂબ આનંદ છે. અને આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછા જ્યારે આ કાર્યક્રમ આપણે લાઈવ કરીએ તો અમારી એવી ખાસ ઈચ્છા છે કે આપ નવસારી આવીને કોઈ આવા જ સુંદર પુસ્તક પર ચોક્કસ પરિચય આપજો. નાટ્યકર્મી તરીકે આપણા સિતારા હજી બુલંદ નીવડો એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમને સમાપ્ત કરીએ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.